दर्शक मित्रों, फूलों पुष्पोनी आ दुनिया जे आपणा मनने प्रफुल्लित અને આનંદિત કરી દે છે। થોડા સમયનું પણ પુષ્પોનું આ જીવન આપણને કેટલું બધું કહી જાય છે। ખીલવું અને કરમાવું એની વચ્ચે સતત મહેકતા રહેવું અને સુવાસ પ્રસરાતા રહેવું, બસ એનું જ નામ જીવન। આજ સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત। નમસ્કાર, હું અર્પિતા સ્વાગત કરું છું આપ સૌનું આપણા આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં। તો ચાલો શરૂ કરીએ પોઝિટિવ સ્ટોરીઝની આપણી આજની આ સફર। મિત્રો, કોરોના કાળ બાદ આ વખતે અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવા આકર્ષણોનો ઉમેરો કરવામાં આવ્યો છે। G20 અને આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર યોજાયેલ આ ફ્લાવર શોમાં શું છે આ વખતે ખાસ, જણાવીએ તમને અમારી આ સ્ટોરીમાં। પ્રાકૃતિક સૌંદર્યનું સુંદર નજરાણું એવા ફ્લાવર શોમાં આ વખતે અનેક આકર્ષણો જોવા મળ્યા। દસ લાખથી પણ વધુ રોપા દ્વારા તૈયાર કરવામાં આવેલ ફૂલ છોડ પ્રદર્શનીમાં મૂકવામાં આવ્યા છે। તો પ્રકૃતિ પ્રેમીઓ માટે 4 વિશેષ ફૂલોનો સમાવેશ કરાયો છે, જેમાં કેલા લીલીનું ફૂલ કે જે માત્ર ઠંડીની સિઝનમાં જ થાય છે, જે ખાસ પુણેથી મંગાવવામાં આવ્યા છે અને તેનો આકાર નાના ભૂંગળા જેવો છે। તો બર્ડ ઓફ પેરેડાઇઝ કે જે ગોલ્ડન કલરનું ફૂલ છે અને તેનો આકાર પક્ષીની પાંખ જેવો હોય છે, અને હેલી એલિકોનિયા કે જે રોપામાંથી તૈયાર થતા 12 માસી ફૂલ છે, તે કદમાં તો નાના હોય છે પરંતુ તેનો કલર ફૂલથી પણ વધારે ચમકે છે। વર્ષમાં એક જ વખત ફ્લાવર શો થતો હોય છે અને જે લોકો આ મહેનત કરતા હોય છે, મહેનતને દાદ દેવી પડે કે આટલું સરસ આ લોકો મહેનત કરીને ફ્લાવર શો કરી રહ્યા છે, અને જેને શોખ છે એને જોવો જ જોઈએ કે આ ફ્લાવર કેવા હોય છે। કારણ કોઈ જાણતું નથી હોતું કે આ ફ્લાવર ઇન્ડોર પ્લાન્ટ છે કે જેને પાણી ઓછું જોઈએ છે, પ્લસ કે વિન્ટરમાં જ આ ફ્લાવર થતા હોય છે। મીન્સ કે હર સાલ આતે યહાં ઓર ઇતની અચ્છી વ્યૂ હૈ યહાં કી કે વી રિક્વેસ્ટ એન્ડ એવરી વન ટુ વિઝિટ ધીસ પ્લેસ અગેન એન્ડ અગેન। વ્યવસ્થા ભી બહુત અચ્છા હૈ યહાં કા, પૂરા ક્લીનલીનેસ, હર જગહ પાણી કી વ્યવસ્થા હૈ ઓર યે ઇતની બ્યુટિફુલ સિનારિયો હૈ કે એક બાર આપ આવો તો ફિર આપ બાર બાર આઓગે। આ ઉપરાંત સંજીવની પર્વત સાથે હનુમાનજીની પ્રતિકૃતિ, ધન્વંતરી ભગવાન અને ચરક ઋષિ તથા અશોક સ્તંભના સ્કલ્પચર્સ પણ બનાવવામાં આવ્યા છે। આ સિવાય G20 અને આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર પણ વિવિધ સ્કલ્પચર ઉભા કરાયા છે। જીસકો દેખ કે મન ઇતના ખુશ હો રહા હૈ, આદમી પોઝિટિવ હોના ચાહે ના તો આરામ સે યહાં કરકે હર હર ખુશી લે સકતે, યહાં પે મતલબ બતા નહીં સકતે ઇતની ખુશિયાં હૈ। ઓર ફૂલો કા તો મતલબ ઇતના કલેક્શન કહાં સે લાતે હૈ, પર કલેક્શન ઇતના બઢિયા હૈ જો બતા નહીં સકતે, યહી દેખને કે લિયે તો સબ હમ લોગ પાગલો કી તરહ હર બાર ઇસમે આતે હૈ। G20, U20, અમૃત મહોત્સવ, આઝાદી કા અમૃત મહોત્સવ વગેરે થીમ આધારિત સ્કલ્પચર બનાવવામાં આવેલ છે, તેમજ બીજા સેલ્ફી પોઈન્ટ પણ વધારે પ્રમાણમાં કરવામાં આવેલ છે, જે અમદાવાદના શહેરીજનો તથા ગુજરાતથી આવતા વિવિધ શહેરીજનોને ગ્રીનરી પ્રત્યે લગાવ વધે તે માટે લગભગ 150થી વધારે જાતના ફૂલો અને 10 લાખ છોડોનું ડિસ્પ્લે કરવામાં આવેલ છે। મહેંદીના છોડમાંથી ઓલિમ્પિકને લગતી અલગ અલગ રમતોના સ્કલ્પચર પણ અહીં જોવા મળ્યા। જ્યારે રિફ્રેશમેન્ટ માટે ખાણીપીણીને લગતા ફૂડ કોર્ટની સાથે વધુ 17 ફૂડ સ્ટોલ્સ પણ અહીં ઊભા કરાયા છે। 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શોની મુલાકાત લેવા લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો। તો આવો જાણીએ લોકોનો શું અભિપ્રાય છે। આટલી બધી વેરાયટીઝ કદાચ આપણે કોઈ નાના બગીચામાં જઈએ તો ના જોઈ શકીએ, આટલું બધું સુંદર આયોજન, પાર્કિંગની વ્યવસ્થા અને આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે સ્વચ્છતા અને એટલી સુંદર વ્યવસ્થા છે, પાર્કિંગની વ્યવસ્થા છે કે લોકોને ફરવાનું મન થાય। અમે લોકો લગભગ 2 કલાકથી અહીંયા ફરી રહ્યા છે, સુંદર આયોજન છે, કોઈ જગ્યાએ કચરો નથી, આપણે કહીએ છીએ ફોરેન પણ ફોરેન આ જ છે। એટલે ખરેખર આ શો
જોતા બધાને એક માહિતી મળે કે ભાઈ ચલો આ ફ્લાવર મારા ઘરે હોય તો કેટલો સમય રહે, સિઝનલ ફ્લાવર કેટલા સમય સુધી રહે, એ ખરેખર ખૂબ અગત્યનું છે એવું આ. અને બધા જોઈને પણ પોતાના ઘરે ગાર્ડનનો એક વિકાસ કરતા હોય છે. જેને માહિતી ખબર છે એ લોકો તો લાવતા જ હોય છે સિઝનલ પ્લાન્ટ, પણ જેને નથી ખબર એ લોકો જોઈને પણ પોતાના ઘરે નર્સરીમાંથી લઈને પોતાના ઘરનો શોખ પૂરો કરતા હોય છે એમ. તો પછી વિચારવું શું, આ ફ્લાવર શોના આકર્ષણોને નિહાળવા આવી જાઓ અમદાવાદના રિવરફ્રન્ટમાં. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ. યે સરકસ હૈ શો 3 ઘંટો કા, પહેલા ઘંટા બચપન હૈ, દૂસરા જવાની હૈ ઓર તીસરા બુઢાપા હૈ. આ સાંભળીને મિત્રો તમને રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકર યાદ આવી ગઈ હશે. મિત્રો આજે તમને મળાવીએ રાજકોટના એક એવા વ્યક્તિ સાથે જેઓ છેલ્લા 20 વર્ષથી જોકર બનીને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. મારું નામ સચિનભાઈ છે, પ્રજાપતિ. રાજ કપૂર સાહેબનું જ્યારે મેરા નામ જોકર પિક્ચર આવ્યું હતું ત્યારે એમ થયું કે જોકર, અને જોકર શબ્દ મને ખુદને વાલો હતો. જોકર મને કોઈ જોકરથી બોલાવે તો પણ મને એવું ગમતું. એ કોઈ એમ કે જોકર, મારી હાઈટ પ્રમાણે મને ઘણા જોકરે કહેતા હોય તો આપને તો અમુક મજા આવે, ખુશ થતા હોય. મેં કીધું આ જોકર મને ઘણા લોકો બોલાવે તો મારે જોકર બન્યો તો કેમ રહ્યો. આ 58 વર્ષીય સચિનભાઈ છેલ્લા 20 વર્ષોથી જોકર બનીને બાળકો અને લોકોનું મનોરંજન કરે છે. અને સચિનભાઈની ખાસ વાત તો એ છે કે તેઓ પોતાના કામના પૈસા ક્યારેય સામેથી નથી માંગતા. લોકો જે આપે તે લઈ લેતા હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય તેઓ હંમેશા જોકરની માફક હસતા જ રહે. રાજકોટના લોકો તો અમે રંગીલું રાજકોટ કહેવાય છે ને, કે જ્યારે આ રાજકોટ જેવું તો સિટી ક્યાંય જોવા ન મળે એવું, એમ બધું બધી રીતે એન્જોય કરવાનું, એમ કે હસી મજાક. અમારે જેવા જોકરને જોવે તો એ જોકર અંકલ, જોકર અહીંયા આવ, અહીંયા આવ, કેમ છો, મજામાં, બેસ, ચા પાણી પી, એમ કહેતા હોય એટલે અમે ખુશ થઈ જઈએ. ચા મળે એટલે અમારે કાંઈ ન જોઈએ. પરંતુ સચિનભાઈને જોકર બનવાનો ખ્યાલ કેવી રીતે આવ્યો, આવો જાણીએ તેમની પાસેથી. પહેલાં મારી એક 2-વ્હીલરનું ગેરેજ છે, ત્યાં કેબિન છે નાની એવી. તો પછી મને એમ થયું કે ગેરેજે આપણે વાહન રાખવાની તકલીફ છે, તો પછી આપણે ધંધો બદલી નાખીએ એમ થયું. તો પછી મોબાઈલની એસેસરીની જે કેબિન ચાલુ કરી, અને નવરાત્રિમાં હું જોકર બનીને બાળકોને, અરે મજા આવે એમ કે બાળકોને મજા આવતી, જોકર બનીને હું ડાન્સ કરતો અને ગરબીએ રમતો અને હસાવતો, બધી પબ્લિકને હસાવતો. આ સાથે જ સચિનભાઈ એક કિસ્સો બતાવતા ભાવુક થઈ ગયા હતા. એક બાળક છે, એ જ્યારે ડિનર લેવાનો ટાઈમ હતો તો એના મમ્મી પપ્પા ભેગું થયું, તો એના મમ્મી પપ્પા કે બેટા ચાલ જમવા મન, ડિનર લઈ લે તો તારી રીતે. તો કે નહીં, જોકર અંકલ આયરે જ મારે ડિનર લેવાનું છે. ત્યારે મને ખરેખર એમ થયું કે આ બાળક કેમ જમતું નથી. તો કે જોકર અંકલ તમે મારી સાથે જમશો તો જ હું તમારી સાથે જમીશ. મને ઘણું બધું એમ થયું કે ના, આવડું બાળક જો આટલું બધું મારા ઉપર હોય એને લાગણી પ્રેમ, તો મારે આ બાળક સાથે જમવું જ પડે. પછી એક સ્વીટનો કટકો લઈને મેં એમને આપ્યો. મેં એક કાધો, બેટા હું જાઉં તો કે થોડી વાર બેસો પછી જા જોઈ કે તમે. પછી ત્યારે ખરેખર મને એમ થઈ ગયું કે ના, આપણે બાળકો તકી જે કઈ છીએ. જીના યહાં મરના યહાં इसके सिवा जाना कहाँ, कल खेलने हम हो न हो गर्दिश में तारे रहेंगे सदा. गुड न्यूज गुजरात माटे राजकोट थी ऋषि दवे नो रिपोर्ट. पर हम तुम्हारे रहेंगे सदा. नारी तू नारायणी, स्त्री धारे तो शू ना करी शके, આ વાતનું એક શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં,
જ્યાં પેકેજિંગ મટીરિયલમાં ઉપયોગમાં લેવાતા 8 લાખથી વધુ પ્લાસ્ટિક બબલ્સનો ઉપયોગ કરીને સ્ત્રીઓ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજનું વિશાળ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું, જે સુંદરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. કેવી રીતે લંડનમાં રહીને આ સ્ત્રીઓ દ્વારા આ વિશાળ પેઇન્ટિંગનું નિર્માણ થયું, આવો જણાવીએ તમને અમારી આ સ્ટોરીમાં. આ મનને મોહી લે એવી પેઇન્ટિંગ પ્લાસ્ટિક બબલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ પેઇન્ટિંગનું વજન 4000 કિલોથી પણ વધારે છે, અને આટલું જ નહીં, આ પેઇન્ટિંગ 43 ફૂટ જેટલી લાંબી છે. આ પેઇન્ટિંગ સ્ત્રીઓએ લંડનમાં રહીને બનાવી હતી અને તેને બનાવવામાં કુલ 6 મહિનાનો સમય લાગ્યો હતો. ये सारा पेंटिंग टीम वर्क से हुआ है. 141 महिलास जो 11 साल से लेकर 75 साल तक महिलाओं थी और 10 जेंट्स हमारे साथ थे सपोर्ट में. तो हमने ये सारा आइडिया रखा कि हमको ये सब करना है, ये प्रमुख स्वामी महाराज की बबर पेंटिंग करनी है. जब हमने नक्की किया कि सॉफ्टवेयर की मदद से हमने एक्सेल में हमको 320 शेयर्स फाइनल हुए, तो 320 शेयर्स ईच एंड एवरी बबल के ऊपर हमको कोड लिखने होते हैं. जो भी कलर शेड है उसको हमने कलर शेड लिखे, स्किन का टोन है जो भी है, हमको कोई रेडीमेड कलर नहीं मिले, हमको कस्टमाइज करवाने पड़े और उसके हिसाब से हम जो भी कलर कोड आते हैं उसको हमने इंजेक्शन की मदद से यहाँ पे इंजेक्ट किया है. तो एक एक बबल के अंदर जब सही नंबर लगा है और सही कलर पूरा है और बहनों का भक्ति भाव उसके अंदर गया है, तब ये अपने बापा की अद्भुत पेंटिंग रेडी हुई है. કહેવાય છે કે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના સંપૂર્ણ જીવન દરમિયાન લોકોની સેવા અને સમર્પણથી તેમના જીવનમાં અનેક રંગો ભર્યા, અને તેમના જીવનથી પ્રેરણા લઈ આ મહિલાઓએ 320થી વધુ રંગોના શેડ્સને બબલ્સમાં ઇન્જેક્શનની મદદથી ભરી આ સુંદર પેઇન્ટિંગનું નિર્માણ કર્યું. રંગો ભરવાથી લઈ આ પેઇન્ટિંગ બનાવવી એ જ એક ખાસ બાબત છે. આ પેઇન્ટિંગની સૌથી ખાસ વાત એ છે કે જો બબલ્સના રંગોમાં કરવામાં આવતા કોડિંગમાં જો એક પણ કોડિંગ ખોટી થાય તો આખી પેઇન્ટિંગ બદલવી પડે. આ વાતનું ખાસ ધ્યાન રાખી આધુનિકતાની સાથે બબલ્સ પર કોડિંગ કરી આ પેઇન્ટિંગનું નિર્માણ કરાયું, જે ખૂબ જ ચેલેન્જિંગ હતું. 1 મીટર બાય 1 મીટર કી એક ફ્રેમ બનાવી, એસી હમને 104 ફ્રેમ બનાવી હૈ ઓર યે પૂરા ઇસકા જો વજન હૈ उसके 4500 किलो इसका वजन है पूरा टोटल. चैलेंजिंग वक्त तो ये था कि इसको कट करने में, ये जो 104 फ्रेम है उसको कट करने में ही 1 महीना और 13 दिन लगे हैं, मीन्स 1.5 महीना लगे हैं उसको. और एक एक फ्रेम को रैक के अंदर डालना पड़ता है, वो रैक भी हमने हाथों से बनाए हैं, ऐसे 12 रैक बनाए थे. 850,000 बबल्स के ऊपर नंबर लिखना और उसके अंदर कलर कितना करना, वो धीरज का काम है, पेशेंस का काम है. अगर एक भी गलती हो जाती तो पूरा नंबर पूरा पिक्चर चेंज हो सकता है, लेकिन धीरज से भगवान को याद करते करते जैसे प्रमुख स्वामी महाराज ने हमारे दिल में और हमारे जीवन में रंग पूरे हैं, तो उनको एक 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 प्रसंग याद कर करके भगवान का प्रमुख स्वामी महाराज को याद करके हमने बबल्स किए हैं. બાળપણમાં આપણે સૌએ એકતા અને વીરતાની ઘણી વાર્તાઓ તો સાંભળી જ હશે. આજ એકતા અને ધૈર્ય સાથે આ મહિલાઓએ ઘણા પડકારોનો સામનો કરી આ વિશાળ પેઇન્ટિંગનું નિર્માણ કર્યું. અગર જો હમ લોગોને યે સિરિંજ કો લેકે એક એક બબલ કે અંદર કલર્સ ભરને હૈ તો કિતના પેશન્સ પ્લાનિંગ ડેડિકેશન ઉસમે ચાહિયે હોગા. તો હમ લોગોને સોચા કે કૈસે ભી કરકે પ્રમુખ સ્વામી મહારાજ કે પાસે હમને સીખા હૈ, બાલ નગરી મેં સે સીખા હૈ, પૂરી જિંદગી સીખી હૈ હમને, તો હમ લોગ ઇસમે ભી પેશન્ટ રહેકે ધૈર્ય સે યે 8.5 લાખ બબલ કે અંદર હમ લોગ કરતે જાય તો હમારે જીવન મેં ભી યે ધૈર્ય કા ગુણ આતા જાયેગા. આ શતાબ્દી મહોત્સવમાં આવતા લોકો આ મહિલાઓની મહેનત અને સમર્પણને જોઈ સલામ કરે છે. આ પેઇન્ટિંગ બનાવવા માટેની તેમની મહેનત લોકોને પ્રેરણા આપે છે. इतने सारे बबल्स जो लाखों बबल्स है उसको नंबरिंग किया, उसका कोडिंग किया, वो कोडिंग करके उसके इंजेक्शन में उसको उस टाइप का डिफरेंट डिफरेंट कलर को सेट किया और वो टाइम टू टाइम उसमें बबल को स्प्रेड करना, ये वो मतलब इतना टिपिकल जो चीज़ है उन्होंने लेडीज़ों ने जो उसको टाइमली उसको करके कंप्लीट किया, मतलब लेडीज़ को एक मैं सैल्यूट करना चाहता हूँ. जिस बबल से मैं खेलती हूँ उस बबल से ये पेंटिंग बनी हुई है. ये इसमें कलर डाल के बबल्स में कलर डाल के ये पूरी पेंटिंग बनाई हुई है.
तो फिर मुझे इस पेंटिंग को देख के बड़ा अच्छा लगा। नारी भक्ति की वो मिसाल है जो अपने साथ साथ सारे समाज को श्रद्धा से जोड़े रखती हैं। प्रमुख स्वामी महाराज के शताब्दी महोत्सव में 8.5 लाख बबल से बनी ये तस्वीर उसी श्रद्धा, हिम्मत और धैर्य को प्रदर्शित करती है जिसे प्रमुख स्वामी महाराज ने अपने पूरे जीवन भर में लोगों तक पहुँचाया है, जो आज भी हमें प्रेरणा देने का काम कर रही हैं। सहयोगी जतिन भट्ट के साथ सुमन बोराना, डीडी न्यूज़ अहमदाबाद। मित्रों, 4 जानुआरी एटले वर्ल्ड ब्रेल डे। समग्र विश्व में प्रज्ञा चक्षुओ आ दिवस की उत्साहभेर उजवणी करता होय छे। मित्रों, आजनी अमारी आ स्टोरी में बात छे एक दिव्यांग दीकरी वीणानी, जे प्रज्ञा चक्षु छे पण तेनी प्रतिभा अद्भुत छे। ब्रेल लिपिनो उपयोग करीने ते सामान्य बाळकोनी साथे भणी रही छे अने तेनी गावानी कळा सौ कोईना मन मोही रही छे। આ છે વીણા, જેવું નામ એવા ગુણ। મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તાર ફૂટા ગામમાં રહેતી વીણા સાધારણ પરિવારની દીકરી છે। વીણા જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છે, પરંતુ તેની પ્રતિભા શક્તિ સામાન્ય બાળકને પણ હેરાન કરી દે તેવી છે। પિતા વ્યવસાયે દરજી કામ કરે છે, પરંતુ પોતાની દીકરીને હંમેશા પ્રોત્સાહિત કરતા રહે છે। એને અમે રોજ ફોન વગર ચાલુ કરીને આપી દઈએ તો એ ગાયનો હોબડે અને એ નથી, એ રતી હતી, ઓમ રતી નથી, કારણ કે નાનું બાળક બહુ વિતાડતું હતું। પછી અમે એને એમ કરે મોટી થઈ ગઈ, પછી એને ભણવાનું પહેલાં ધોરણથી નક્કી કર્યું। શાળામાં અમારે બાજુમાં નાનકડી શાળા છે, ત્યાં અમે રોજ એને ઊંચી કરીને મૂકી આવીએ અને લઈ આવીએ। આજે ધોરણ 8માં અભ્યાસ કરતી વીણા સામાન્ય બાળકોની સાથે જ અભ્યાસ કરે છે। આવો પ્રથમ કિસ્સો હશે કે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી સામાન્ય બાળકો સાથે બ્રેલ લિપિમાં અભ્યાસ કરતું હોય। આ માટે શિક્ષણ વિભાગ દ્વારા અલગથી બ્રેલ લિપિ આપવામાં આવી છે, જેના થકી વીણા અભ્યાસ કરે છે। કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ વિદ્યા રવિન્દ્રે ભવમ ભવામી સરિતમ નમામી। આજ જો તમે વીણાના અવાજમાં સાંભળશો તો મંત્ર મુગ્ધ થઈ જશો। મને હાર્મોનિયમ 3જા ધોરણમાં થોડું આવતું, 4થા ધોરણમાં શીખીશું। 3જા 4થા ધોરણમાં મને વધારે આવડી ગયું અને 3જામાં મને થોડું આવતું। હું મારી જાતે જ શીખીશું, મારા કોઈને નથી આવડતું, હું મારી જાતે જ શીખીશું। વીણાને અભ્યાસની સાથે સાથે ગીત ગાવાનો શોખ છે અને ગાય પણ એવું છે કે એના અવાજમાં મંત્રમુગ્ધ થઈ જવાય। આજે તે બોલિવૂડના ગીત, લોકગીત, ભજન સહિત અલગ અલગ ગીતો સારી રીતે ગાય છે। યુટ્યુબ પર રોજે રોજ ગીત સાંભળીને આવા ગીતો તે ગાતા શીખી ગઈ છે। છોકરી નાનપણથી જ એનું લક્ષ 3જા ધોરણમાં આવી ત્યારથી જ એને વાજિંત્રનો અને ગાવાનો શોખ જ હતો એ છોકરીને, અને એ છોકરીને એમ થઈ ગયું એટલે એનો પપ્પો હતો તે પેલું વાજિંત્ર આર્મીમાં લઈ આવ્યું અને એ છોકરી ત્યારથી ટ્રેનિંગ લીધી એ છોકરીને જાતે જ, અને એ છોકરી ફોનમાં ગાયને હોબડી અને એને જાતે જ તૈયાર થઈ ગઈ। વીણા ગીત તો ગાય જ છે પણ સાથે સાથે હાર્મોનિયમ જેવા વાજિંત્રો પણ વગાડી શકે છે। આ માટે વીણાએ કોઈ પણ પ્રકારની તાલીમ નથી લીધી,
છું હું દિવ્યાંગ તો શું ગમ છે, સ્વાભિમાન અને શક્તિમાં એટલો જ દમ છે, છે મારો હોસલો અદ્ભુત અને અટલ, હું હરરૂપમાં સંપૂર્ણ અને સક્ષમ છું. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અરવલ્લીથી અંકિત સોલંકીની રિપોર્ટ. શિયાળાનો સમય એટલે ખૂબ બધી સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ આરોગવાનો સમય. શિયાળામાં જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી વાનગીઓ બનતી હોય છે, ત્યારે આજે આપણે જણાવીશું મહેસાણાની એક વિશિષ્ટ વાનગી વિશે, જેનું નામ છે રગડ. ખૂબ બધી દાળો અને ખૂબ બધા શાકભાજી સાથે બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. તો ચાલો તમને જણાવીએ રગડનો સ્વાદ અમારી આ ખાસ સ્ટોરીમાં. મિત્રો, શિયાળો આવે એટલે શરીરમાં શક્તિ સંગ્રહ કરવા માટે જુદા જુદા વસાણા યાદ આવે. ઠંડીથી રક્ષણ મેળવવા અને આખું વર્ષ શરીર પ્રફુલ્લિત રહે તે માટે બદામ પાક, ગુંદર પાક, કચરિયા પાક, મેથીના લાડુ, હળદર, તુવર ટોઠા જેવી વાનગી આપણે આરોગતા હોઈએ છીએ. એવી જ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાની એક વાનગી છે, જેનું નામ છે રગડ. પહેલી વખત સાંભળીને આ ખાવાથી આપણા બોડીના સર્ક્યુલેશન, આપણા કેવી આપણી ઉર્જા આવે છે એ બધાનું એક મહત્ત્વ છે આ દાળમાં. રગડ એટલે દાળ, એટલે દાળ હોય, ઘણા પ્રકારના શાકભાજી હોય, એવું બધું, રોટલો હોય, બાજરીનો લસણ, ડુંગળી, આપણો ગોરમો હોય, એ બધું ખાવાથી આપણે કેવી એનર્જી આવે. આજે વાનગીમાં રગડ, રોટલા અને ચૂરમું છે, લાલ ચટણી, ગોળ, ડુંગળી, છાસ, બધું જ સાત્વિક એકદમ અને પ્યોર બનાવેલું. હાથના હાથે બનાવેલા રોટલા ઘીમાં ડબોળેલા અને એ મજા આવે એવું ફાર્મ હાઉસ સરસ મજાનું છે અહીંયા. અને દર વર્ષે અમે આ રીતે પ્રોગ્રામ કરીએ છીએ આવી સિઝનમાં, ઠંડીની ઋતુમાં, અને બહુ મજા આવે. બધા બાળકો સાથે, બધા ફેમિલીઓ હોય છે સાથે. ત્યારે જુઓ કે કેવી રીતે બને છે આ રગડ વાનગી. એમાં લીલોતરી, બધી જાતની શાકભાજી ને બધી જાતની દાળો લગભગ 6-7 કલાક એને ઉકાળવામાં આવે, પછી એનું વઘાર કરે અને આપણે શાંતિથી પીરસવામાં આવે છે. 6-7 કલાક રગડ બનાવતો થાય. લગભગ 26-27 જાતના મસાલા આવે અંદર. બધી જાતની લીલોતરી આવે, લીલોતરી શાકભાજી, કંદમૂળની શાકભાજી, બધી જાતની દાળો, પછી ગરમ મસાલામાં તજ, લવિંગ, મરચું, બધી સ્પેશિયલ મસાલો અમારો બનાવેલો હોય એ અમે અંદર એડ કરીએ અને શુદ્ધ સિંગ તેલમાં એનો વઘાર થાય. આ ચૂરમા માટે બાજરીના રોટલા લગભગ 1 વાગ્યાથી ચાલુ કરીએ. 400 માણસ હોય તો 200 રોટલોનો ચૂરમો કરવો પડે અને 200 રોટલો ખાવામાં જતા રહે. ચૂરમામાં 200 રોટલામાં 30 કિલો ઘી, 20 કિલો ગોળ, 2 કિલો કાજુ અને 2 કિલો દ્રાક્ષ, ઇલાયચી 100 ગ્રામ, એનો બરાબર માલિશ કરે અને એનો ચૂરમો બનાવવાનો ભાગે નહીં. એમાં મરચાંની, લસણની ચટણી, આથેલા મરચાં, છાસ, ગોળ અને ઘી એક્સ્ટ્રા મૂકીએ. જેને વધારે ગળ્યું ખાવું હોય તો ગોળ લઈ લે, ઘી ઓછું પડે તો ઘી નાખી દે ઉપર, અને બાજરીનો રોટલો ઘીમાં ડબોળેલો. રગડ જેને શિયાળામાં ખૂબ ખાવામાં આવે છે, જેમાં ભરપૂર માત્રામાં 40 જેટલા શાકભાજી, કઠોળ, દાળ, લીલા મસાલા, ગરમ મસાલાનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. હાલની જનરેશનને એક મેસેજ છે કે હાલ જે જનરેશન જે ન ખાવાના ખોરાકો બાજુ વળી અને સ્વાસ્થ્ય ખરાબ કરે છે, એની જગ્યાએ હાલ જે તમે પૌષ્ટિક આહાર લો જે શરીર માટે ખૂબ જ જરૂરી છે, જે આ શિયાળામાં ઉત્તર ગુજરાતમાં ખાસ ખવાય છે, દાળ, રોટલો, ડુંગળી, ઘી સાથે ખવાય, જેથી કરીને શરીર માટે ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે ગેટ ટુગેધરની મોજ પણ લઈ શકાય. અત્યારનું આ જનરેશન વળ્યું છે પીઝાની બધા બર્ગર તરફ, પણ તમે એક પૌષ્ટિક આહાર એક વખત લો તો ખ્યાલ આવે તમને કે ઓરિજિનલ દેશીપાણું શું છે અને ખરેખર એક વિશિષ્ટ વાનગીનો તમે સ્વાદ લઈ શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કિસાનોને આ માટે પ્રોત્સાહિત કર્યા છે અને લોકોને પણ મોટા અનાજ ખાવાની અપીલ કરી છે. મોટે અનાજ, મિલેટ્સ જેસે રાગી, જ્વાર, બાજરા, કોડો, જોંગોરા, બારી, કોટકી, ઇન જૈસે અનાજ કી પેદાવર બઢે, લોગ અપને ભોજન મે ઇને શામિલ કરે, ઇસ ઓર પ્રયાસ બઢાએ જા રહે.
તો મિત્રો, અમારી આ સ્ટોરી જોઈને તમે પણ બનાવો શક્તિવર્ધક અને સ્વાદિષ્ટ વાનગી રગડ અને રોગોને રાખો તમારાથી દૂર. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહેસાણાથી પ્રવીણ સોલંકીનો રિપોર્ટ. મિત્રો, શિયાળાની આ મસ્ત મજાની ઠંડીમાં ગુજરાતમાં જામી છે નવા આકર્ષણો અને તહેવારોની મોસમ. પતંગના રસિયાઓ ઉત્તરાયણના આગમન માટે આતુર છે, તો સંગીતના રસિયાઓ માણી રહ્યા છે સપ્તકના સુરોની મજા. અને ક્યાં યોજાઈ વિન્ટેજ કાર રેલી? ચાલો જોઈએ આ બધાની એક ઝલકી. में रोल्स रॉयस, डेमलर, बेंटली और शेवरलेट, फोर्ड, स्टायर, मिनर्वा, ब्यूइक, कैडिलैक जैसे गाड़ियों ने भाग लिया और हर गाड़ी बहुत विशेष थी इसमें और भारत के विभिन्न प्रांतों से यहाँ पहुँची. साथ में 200 से ज़्यादा हमारे विदेशी मेहमान इस इन गाड़ियों में आए. सो ये 1965 शेवरोले इम्पाला है. ये सिंगल ओनर है सिंस न्यू. ये पहले ली थी 65 में अमेरिका में, कैलिफोर्निया में मेरे दादाजी ने. अभी भी है उनकी गाड़ी, उनके नाम पे है. और 67 में जब वो इंडिया आए रिटर्न, वो ये गाड़ी साथ में लेके आए. तब से ये हमारी फैमिली में है. ये ओरिजिनल 72,000 माइल्स चली है और अभी फुल रेस्टोरेशन होके पूरा सब पूरी तरह से बन के अभी बाहर आई है. एक थी एक चढ़िया थी ब्रांड की कारो जो भारत में आती अने ये कारो ना कारण भारत नु वैविध्य पण जोवा मळी सके छे. अत्यारे भारत देश ना સમગ્ર દેશ દુનિયામાંથી કાર ચાલકો વડોદરા ખાતે આવ્યા છે. હું મારા સહયોગી મિત્ર સંજયભાઈ પાગે સાથે ભરત વર્મા, દૂરદર્શન સમાચાર, વડોદરા. તો દર્શક મિત્રો, આ હતો સકારાત્મક ખબરોનો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત.
આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આપ અમારું આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી નમસ્કાર.